ચાલો આપણે દસમો ધોરણ ના ગણિત વિષયમાં છઠ્ઠું ચેપ્ટર ચાલુ હતું ત્રિકોણ, અને એમાં આપણે સ્વાધ્યાય 6.2 લાસ્ટ લેક્ચરમાં પૂરું કરી લીધું હતું અને આજે ચાલુ કરવાનું છે સ્વાધ્યાય 6.3. હવે યાદ રાખજો કે આ ચિત્રમાંથી ચાર પ્રમેય હતા. હવે ચાર પ્રમેયમાંથી જે આપણે ખબર છે કે 70% કોર્સ રાખ્યો છે, એટલે કે 30% કોર્સ બાદ કરતા બે પ્રમેય બાદ કરી દીધા છે. બે પ્રમેય છે ભણવાના છે. આમ તો પાંચ પ્રમેય હતા, હવે જનરલ દર વર્ષે પાંચ પ્રમેય કરીએ છીએ, પણ મુખ્ય ચાર પ્રમેય કહેવાય કે જે પૂછાવાના જ હોય અથવા તો એ ચાર માંથી એક તો હોય જ. એની સિવાયના બે કાઢી નાખ્યા છે અને બે પ્રમેય છે ભણવાના છે. પણ એની પહેલા સૌથી 6.3 જોયું. શું કામના પ્રમેયની વાત કરી? તો કે આમાં જે કઈ સ્કેલનો ઉપયોગ કરીએ છીએ આપણે, એટલે કે સાબિત કરવા માટે ત્રિકોણ છે સમરૂપ છે કે નહીં, ત્રિકોણ છે એકરૂપ છે કે નહીં, એ આપણે અને પહેલા લેક્ચરમાં વાત કરી હતી સ્વાધ્યાય 6.1 શીખાતા ત્યારે અને એની પહેલા લેક્ચર બરાબર ને. છેલ્લા બે જે વિડીયો છે છેલ્લા બે લેક્ચર, એ બંને લેક્ચર યાદ કરી લેજો. યાદ ન હોય તો પાછો એક વિડીયો જોઈ લેવાનો, કેમ કે આપણે દસમો ધોરણમાં છીએ, થોડી વધારે મહેનત કરવી પડશે. સ્કૂલ ક્યારે ખુલે ખુલશે કે નહીં કઈ અંદાજ નથી, કઈ ખબર નથી બરાબર. આપણે આપણી રીતે, હું મારી રીતે તૈયારી કરું, તમે તમારી રીતે તૈયારી કરો કે જેથી આપણને છેલ્લે જયારે ખુલે સ્કૂલ, એટલે આપણને પરીક્ષા ટાઈમે ભડિયાપટ્ટી કરવાની નથી, દોરવાનું નથી. એટલે આપણી પાસે ટાઈમ છે અંદર નિરાતે, તો અને પેલા લેક્ચર જોઈ લેવાના, એટલે સમજાઈ જશે બરાબર. તો સાબિત શું કરવાનું છે એ જોઈ લઈએ. આપણે આપેલું છે કે ભાઈ સંધ્યાય છે આપણું 6.3 તમારા ટેક્સ્ટબુક ના પેજ નંબર 118 ઉપર છે. આકૃતિમાં આપેલા ત્રિકોણ, બે ત્રિકોણ આવ્યા છે, કઈ જોડીના ત્રિકોણ સમરૂપ છે કે નહીં તે જણાવો. મતલબ આપણે કહેવાનું છે કે આ બંને ત્રિકોણ સમરૂપ છે કે નહીં, આ બંને સમરૂપ છે કે નહીં. કેટલા આવ્યા છે? 6 દાખલા આવ્યા છે. બધાય તો કરાવીશ નહીં બરાબર ને, તમને ખબર છે. આમે યુઝ કરાવો તો, અને હવે તો જાઓ નહીં, કે ઓલરેડી કોર્સમાં આપણે થોડુંક ફાસ્ટ દોડવાનું છે, પણ પાછળથી ને જોઈએ. આપણે પ્રશ્નનો જવાબ કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે લખવાનું છે. અગત્યનું છે કે તમે કઈ શરત ઉપરથી સાબિત કર્યું કે આ બે સમરૂપ છે. તો આપણી પાસે કઈ શરત હતી? તો કે બા બા બા, એટલે કે ત્રણેય બાજુઓ સમાંતર સરખી હોય, ખો 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 ત્રણેય ખૂણાઓ સરખા હોય, બાખો બા બે ખૂણો એક બાજુ, ખૂબા ખૂબ બે બાજુઓ એક ખૂણો બરાબર. ઈ બા 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 બાખો બા ની ચાર જે શરત હતી, કાપબા કાટકોણ ત્રિકોણ માટે કાટખૂણો કર્ણ અને બાજુ, આ બધી શરત માંથી કઈ શરત નો ઉપયોગ કરીને આપણે સમરૂપ છે એમ કીધું એ પણ દર્શાવવાનું છે. અને સમરૂપ ત્રિકોણ ની જોડી અને સંકેતમાં લખો. સંકેતમાં લાવવાનું ખબર છે સમરૂપ કેમ કહેવાય? નદી સમરૂપ એટલે નદીની નિશાની કરવા, એને સમરૂપ કહેવાય. ચાલો તો પેલો દાખલો છે, એ બી સી ત્રિકોણ આવ્યો છે અને બાજુમાં સી ક્યુ આર આવ્યું છે. જો ત્રિકોણ ના માપ પર જોવાનું નહીં, કેમ કે બધા ત્રિકોણ જશે, નાનું હોય મોટું હોય ભાઈ વાત થઈ પૂરી. પણ આપણે શું જોવાનું છે? ખૂણા જોવું જોઈએ. ખૂણા 80 40 60 80 40, આપણને લાગે તો છે કે ખૂણા ઉપરથી સરખા છે સમરૂપ છે. જોઈ લખવાનું કઈ કઈ ખાસ જોઈ લો. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR માં બરાબર આ વસ્તુ છે ને થિયરીકલ છે. અને થિયરીકલ પણ કેવી? તો કે ગાણિતિક ભાષામાં ઉપયોગ કરીને લખવાની છે. આપણે કઈ અહીંયા નિબંધ નથી લખતા, વિચાર વિસ્તાર નથી લખતા બરાબર ને. અર્ધ વિસ્તાર કરતા એક એમાં તમારો ઘણું ભરી ગયું એવું નથી કરવાનું. જેટલું કામનું છે અને ગાણિતિક સંકેતનો ઉપયોગ કરીને જ લખવાનું છે ગણિતની ભાષામાં બરાબર. લીટી દોરી રેખા દોરી એમ વ્યવસ્થિત હોય ભાઈ બરાબર. ચાલ તો શું સરખું છે લખતા જાય? એબીસીમાં આપણે પહેલો ત્રિકોણ એબીસી લખવો હોય ને, આપણે ડાબી સાઈડ છે ને અહીંયા બધું એબીસીનું જ લખવાનું હોય. ધારો કે ખૂણો A ની વાત કરું, ખૂણો A એકરૂપ, જો આને એકરૂપ કહેવાય, તમને હજી કન્ફ્યુઝન હોય એકરૂપ ને સમરૂપમાં, તો ભૂલાય નહીં આને શું કહેવાય? એકરૂપ. અને આને કહેવાય સમરૂપ. સમરૂપ એટલે ખાલી નથી, એકરૂપ એટલે બરાબર ની ઉપર નથી. ખૂણો A સાઈન એક્સ નો છે, આમાં સાઈન કોણ છે? કે B, એટલે બંને સાઈન એક્સ સરખા એકરૂપ. ચાલો પછી બીજું કે B ખૂણો, તો એમાં કેટલા અંશ નો છે? AC નો, આમાં કોણ છે? આપણને જો બાજુના નામ કીધા હોત તો કેવી રીતે લખી શકાય? એબી છે એના જે બાજુ હશે, આમાં એબી આમાં કોણ હોય? પી ક્યુ.
કોણ હોય તો કે ક્યુ આર આમાં એ સી હશે આમાં કોણ આવશે પી આર રેડી આ બાજુ પણ આપણને તો બાજુના કઈ માં વાયપા નતા આપણને માત્ર ખૂણાના જ માં વાયપા છે એટલે આપણે ખૂણાનો જ ઉપયોગ કર્યો છે આ જ વસ્તુ આપણા માટે જરૂરી છે આ ખાલી મેં તમને સમજાવવા માટે રેડી ચાલો શું સાબિત થઈ ગયું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ છે ચાલો આને સંકેત પર દર્શાવવાનું કીધું હતું તો અમે બહુ સ્કીમ છે સંકેત પર દર્શાવે ખાલી એટલું જ કરવાનું છે ત્રણ ખૂણા તો ખૂણા અને આ દર્શાવવાનું છે સાવ સોલ્યુ ધન સો ભાઈ ખબર પડી જાય છે એ ખૂણાનો માપ સરખાઈ પાસે એટલે આ ખૂણા ભેગો આ ખૂણો આ ખૂણા ભેગો ખાલી આપણે દર્શાવવાનું જો બીજો લાગ્યો હવે એનો બાજુ નો માપ બરાબર જો એ રીતના તો તમે બાજુ માપ જોશો ને તો એ તમને આઈડિયા જે સરખો છે આમાં બે બે પોઈન્ટ પાંચ અને ત્રણ બે બે પોઈન્ટ પાંચ અને ત્રણ આમાં જો ઓછો લેવું છે ચાર પાંચ અને છ તો આમાં જોઈને તમને એવું લાગે છે કે આ બધા બમણા છે આવું માપ લાગે છે ન સમજાવ જોવો જોઈએ બે છે તો એના બમણા કોણ થાય ચાર આપેલું છે બે પોઈન્ટ પાંચ છે તો બમણા શું થાય પાંચ ઈ આપેલું છે ત્રણ છે તો એના બમણા શું થાય છ તો ઈ આપેલું છે એનો મતલબ કે બધા એના બમણા કરીને આપણે માપ મૂકેલા છે પણ લખવાના કે ઈ જોઈ લેતા કે ઈ મહત્વનું આવડી જાય પણ લખતા ન આવડે તો કોણ લખેલો સી કામ આવશે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્યુઆર જો તમે એબી એના છેદમાં હું શું લખીશ તો જેથી મને એકના છેદમાં બે જવાબ મળે સમજાવો જે કે ડબલ મળે છે બરાબર પેલા તો આપણે માપ મૂકી દીધા બીજી કન્ફ્યુઝન નાખો તો અહીં એક સ્ટેપ પૂરા થઈ ગઈ એબી બરાબર બે એકા છે બીસી બરાબર બે પોઈન્ટ પાંચ એકા છે અને એસી બરાબર ત્રણ એકા છે હવે એની સાથે સાથે છે ને હું નીચે એવા માપ લખીશ કે જેથી બમણા થતા હશે જો બમણા એટલે તો કે બે ના બમણા કેટલા થાય છે ચાર તો ચાર છે કઈ બાજુ માપ છે ક્યુ આર નું એ નાઇન્સ લખ્યું ક્યુ આર બરાબર ચાર પછી બે પોઈન્ટ પાંચ તો બે પોઈન્ટ પાંચ ના બમણા કોણ થાય છે ખાલી પાંચ તો પાંચ કોણ છે પી આર લખ્યું પી આર બરાબર પાંચ અને એસી એટલે કે જોયું છે પી ક્યુ બરાબર છ આજે મેં મૂક્યો લીધો આજે એ લખવાની પણ જરૂર છે નહીં સમજવા માટે છે કે એમને આઈડિયા આવી જાય કે ભાઈ શું કામ આપણે એકના છેદમાં બે લખી છે અથવા જવાબ બે હોય તો જો આ બધાને ગુણોત્તર લઈશું ને આપણે આપણને જવાબ મળશે સરખો બરાબર એટલે આકૃતિને પહેલા ધ્યાનથી જોવાનું માપને જોવાના અને બુદ્ધિ દોડાવવાની કે કઈ કનેક્ટેડ છે કે નહીં બુદ્ધિ દોડાવવા ખબર પડી કે બધા બમણા છે એટલે શું કરીએ આપણે તો કે ત્રિકોણ એબીસી લખ્યું હતું પેલા અંશમાં લખવાનું નથી બરાબર જે ત્રિકોણ તમે પેલા લખો છો અહીંયા મેં પેલો એબીસી લખ્યું છે અને અંશમાં કોણ આવશે એબીસી ની જ વાત આવશે ક્યારે પીક્યુઆર આવશે નહીં આ લખવાની રીત છે એને સમજાવું અને અહીંયા એબી જેવું કોણ છે બીજું ક્યુઆર તો એબી નું માપ કેટલું હતું ભાઈ બે ના છેદમાં ચાર અને છેદ દાડે કેટલા મળશે એક ના છેદમાં બે પછી હવે બીજી નો આપણે એબીસી છેદમાં કોણ આવશે પીઆર તો બે પોઈન્ટ પાંચ ના છેદમાં પાંચ પાછા એક ના છેદ માં બે અને છેલ્લે આવશે એ સી અને જો કોણ છે પી ક્યુ ચાલ એમાં ત્રણ ના છેદ માં છ એટલે કે એક પોઈન્ટ સોરી એક ના છેદ માં બે બધા નો જવાબ ઝીરો પોઈન્ટ પાંચ થાય ને એક ના છેદ માં બે તો આપણે આ જરૂર લખી કે બધા નો ગુણોત્તર સરખો આવ્યો સરખો આવ્યો એટલે શું લખી શકીએ તેથી એબી ના છેદ માં ક્યુ આર બરાબર બીસી ના છેદ માં પી આર બરાબર ચાલો એ ખબર પડી ગઈ કે ત્રણેય બાજુ છે એ સમપ્રમાણ છે સમપ્રમાણમાં મતલબ ત્રણેય બાજુનો જો ગુણોત્તર લઈએ બંને ત્રિકોણની ત્રણેય બાજુનો ગુણોત્તર લઈએ તો આપણને જવાબ સરખો મળે છે સમપ્રમાણમાં છે પણ હવે સંકેતમાં લખવાનું કીધું હતું એટલે કોની સાથે કોણ સંલગ્ન છે જોડાયેલું છે એ ખાસ જરૂરી છે જોતા જઈએ પહેલા તો એબીસી લખવું એ બી સી પછી આ સમરૂપતા નિશાની જો અહીં મેં એટલા માટે લખ્યું કારણ કે એને ખબર પડી ગઈ હતું કે એબીસી બી ક્યુ એટલે સંકેત કે સમરૂપતા નો સંકેત આ થાય બરાબર સમરૂપ અને સમરૂપતા જોજો આ છે ને આ સમરૂપ છે અને બે બાજુ તમે એરો મારી દો રેખા બનાવી દો એટલે શું થઈ જશે સમરૂપતા આ થઈ સમરૂપતા જોજો હવે એ સાથે છે કોણ આવે છે તો અહીં જોવો જો ક્યુ આવ્યો એવું લાગે છે ચેક કરી દઈએ પછી બીજી વાર એ ક્યાં આવ્યો
તો બીજો છે આ છે એ આઈ ઓ ક્યુ અને ફાઇનલ છે બી એ સાથે કોણ છે ક્યુ પછી અહીંયા છે બી તો બી સાથે કોણ આવે છે આ આમાં જોવો બી સાથે આ રહ્યો હા તો પછી બી સાથે લખવાનું છે આ અને છેલ્લે શું હોય તો એક જ વિધુ હોય ક્યુ આવી ગયું આ આવી ગયું શું વિધુ પી આ બંને છે એ સમરૂપતા કહેવાય શું કામ તો કે જેટલા માપનો ખૂણો એ હશે એટલા માપનો ખૂણો ક્યુ છે કેવી રીતના ખબર પડે તો કે જો અહીંયા થી મેં માપ લઈ ગયા એ ઉપર ખબર પડે છે બરાબર પછી બી કોણ હશે કેટલા માપનો હશે એટલે આર જેટલા માપનો અને છેલ્લે સી લઈ જવો ઓટોમેટિક પી જેટલા માપનો બરાબર આ સંગીત મને સમજ્યું હતું બંને ત્રિકોણ તો થઈ ગયા સમૂહ ત્રિકોણ એબીસી સમૂહ ત્રિકોણ પીક્યુઆર જો અહીંયા તમે ત્રિકોણ નું નામ ગમે તે લખો એની સાથે કઈ લેવા દેવા નથી પીક્યુ આર લખો કે ક્યુ આર પી લખો જવાબમાં એમાં ફેર નહીં પડતો પણ જયારે તમે સમરૂપતા દર્શાવો છો સમરૂપતાની નિશાની દર્શાવો છો ત્યારે ખૂબ જ જરૂરી છે કે પરફેક્ટ એ જેવી વાત થતી હોય તો એ કોણ સમરૂપ છે ક્યુ બી સાથે કોણ સંગત છે આર અને સી સાથે કોણ સંગત છે પી તો આ નાની નાની વસ્તુ બધી ભલે આવા દાખલા છે પરીક્ષા પૂછવા શક્યતા હોય છે પણ મેં કીધું કે જે બે પ્રમેય છે એ બે પ્રમેય જયારે તમે ભણશો બરાબર કે એમાં પ્રમેય છે નામ જ છે પ્રમેય તો એમાં કઈ દાખલા આવશે નહીં એમાં કઈ માપ આવશે નહીં એમાં માત્ર ને માત્ર થિયરી આવે તો થિયરી કેમ લખવી અને થિયરી કેમ યાદ રાખવી કેમ કે ઓક્સો કેટલું બધું કોઈ કે નહીં ભેગું થાય એટલે સમજવું પડશે અને સમજવા માટે આ જે વસ્તુ સમજાવું નહીં સમજો કે જેથી તમને પ્રમેય સમજતી વખતે સરળ પડે બરાબર તો જો એ બાકીના એક ચાર દાખલા લીધા એમાં જે કઈ દાખલો કરાવો તમને કેટલા છે ત્રણ ચાર પાંચ અને છ ચાર દાખલા લીધા ચાર માંથી એક કરાવો સરસ હોય બરાબર Thank you.
એમબી ના છેદમાં ક્યુ એટલે 2.5 ના છેદમાં 5 1 ના છેદમાં 2 થેન્ક યુ એટલે કુલ વાત થઈ 2550 થઈ જે તૈયાર રાખો પછી એમ છે એમ એલ છેદમાં ક્યુ આ બરાબર 5 ના છેદમાં 10 એમાં ગુણોત્તર કરશો તો એવું એવી રીતના વાત કરી પીન પીન માં નથી
तो ये नवा फिर मदद की 180 मांगी 80 बात करो अने 30 बात करो जे બે ગુણાકારમાં ભાગ્યા છે એને 180 માંથી બાદ કરી દેવાના સિમ્પલ વસ્તુ તો 180 માંથી આ 80 ક્યુ આવી ગયો એ જવાબ દીધો અને 30 આ રહે તો બે બે બાદ કરી નાખ્યા એટલે કેટલા આવશે તો જે ઈ બરાબર 180 માંથી 80 જાય તો 100 અને 100 માંથી બાદ 30 કાઢો એટલે કેટલા આવશે 70 ઈ બરાબર કેટલો આવી 70 પછી ક્યુ નો માપ કાઢો 30 અને આર નો આપેલું છે 30 હવે આપણી પાસે પાછા 3 ગુણાકારમાં નવા હોય કે समरूपता d એટલે કે 70 વાળો ખૂણો છે p તો d ની સાથે શું લખીશું તો p તમે પછી e છે એનું માપ કેટલું છે 80 તો આમાં 80 વાળો કયો ખૂણો છે q તો હું p ની સાથે શું લખીશ q અને છેલ્લે બીજું f ઓટોમેટિક 30 નું માપ છે નાઈ કોણ છે આ તો આમાં તો કાઈ વિશે રાખી આવું d e f અને p q આ ઓટોમેટિક સંબંધ થઈ ગયો કઈ શરતનો ઉપયોગ કર્યો તો કે ખૂણો मुख्य दाखिल बीजो एक એના પછીથી 3 થી લઈને 6 સુધી જેટલા દાખલા છે એ બધાય બાદ થઈ ગયા છે આમે બાજુ ન કર્યા હોય તો આપણે નોતા છોડ્યા બરાબર કેમ કે બધાય સાબિતી વાર જ છે અને આ ચેપ્ટર એ કેવું છે કે ઓલ્ડની ચેપ્ટર મોડું છે પણ એમાં ભણવાનું બહુ નાનું આવે છે કેમ કે એમાં પ્રમેય છે પ્રમેયના અનુરૂપ દાખલા પૂછાય અને અમુક થી જે પૂછાય છે નાના એવા ક્વેશ્ચન નેગેટિવમાં અને આના પછી દાખલા નંબર 2 અને પછી 2 પ્રમેય બાકી રહેશે એ આપણે આ છઠ્ઠા ચેપ્ટરમાં રહેવા બાકી બધું થઈ ગયું છે કમ્પ્લીટ તો જોઈએ પેલા દાખલા નંબર 2 આ 125 નો છે આ સીધી
અને જો અહીંથી એમ તમે અર્ધવર્તુળ બનાવો છો આ છો આછો દેખાઈ ગયો જો બરાબર બરાબર અર્ધવર્તુળ બી સી આવી ગયા
પછી અહીંથી સી જે સીધા સી પાસે ત્યાં જે લીધો છે ને એનું નામ એવું છે કે એટલે અહીં નામ કીધું એ અને એ થી વળાંક કર્યા એટલે મળી ગયો મને બી દેખાય છે બી સી એ બી મળ્યું તો જેટલો માપ સી ખૂણાનો છે એટલો માપ કેટલું થઈ જશે એ ખૂણાનો સિમ્પલ આ તો એમનામ યુગ્મ કોણ ઝેડ તો યાદ જ છે આપણને તો ભૂલી ગયા ઝેડ બને યુગ્મ કોણ કહેવાય છે યુગ્મ કોણ હંમેશા સમાન હોય યુગ્મ કોણ બને ક્યાં તો કે બે સમાંતર રેખાઓની વચ્ચે બને બે સમાંતર રેખાઓ આપણને રકમ આપેલી છે એમાં તમારે બળ કાંઈ કરવાની જરૂર નથી આ BC અને AB બે સમાંતર રેખાઓ છે એની અંદર જે આપેલું છે એ બધું આપેલું છે આપણે ઝેડ બન્યું ચાલો આને લાવું છું તમને દેખાય છે સમજ માટે ફરી એક વાર જોઈશું ઝેડ નો બને છે BC AB એને મેં બતાવી છે તો C ખૂણાનો કયું છે BC તો જ્યારે પેપર શેક કરવા થાય તો
પેપર સેટ કેટલી વખતે પેપર સ્ટાઇલની જે બ્લુપ્રિન્ટ છે કે ભાઈ આ ચેપ્ટરમાંથી 6 માર્કનું પૂછવાનું છે તો 6 ની જગ્યાએ 8 માર્કનું પૂછાય તો એમાં કે એક દાખલો છે 3 માર્કનો પૂછો હોય તો 3 માર્કનો પરફેક્ટ દાખલો છે આનો એક માર્ક અને એક માર્ક અને એક માર્ક યુગ્મ પણ બે ના કરી લખવાનું છે પણ લખતા વાળું જોઈ પછી પર જોઈ લો અને છે યુ ઓન બી રહી બી સી એ હતો અને આપણે બાકી ની કરતા હતા બી સી ઓ સુધી બરાબર એવી જ રીતના ઓ એ બી હતું આગળ આ તરફ નો નંબર આ તરફ ત્રણ સુધી નંબર મેળવવા વિશે ના આવી દીધું એ સોરી ઓ એ બી સી નું માપ કેટલું હતું ભાઈ તો કે સાઈન્સ એ તો હતો જ હવે તમને એમ કીધું કે ઓ બી સી નું માપ કયો મને તો ઓ બી સી નું માપ તો સાઈન જ લીધું સમજો આ તફાવત જમે તમે ખાલી ના આવ્યું છે ખૂણો કેટલો છે આ એ બી સી હતું નાનો ખૂણો હતો નાનો કિરણ હતો કિરણ ને નંબર કીધું તો ઓ બી સી થઈ ગયું ઓટોમેટિક માપ નથી ભેડ્યું ખાલી કિરણ ભેડ્યું બરાબર બીજું કઈ બાકી રહેતું નથી કદાચ એકાદ દાખલો હશે તો એ પણ આવતા લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જશે બરાબર ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જય ગુરુદેવ ટેક કેર